વલસાડ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં લાંચ અધિકારીની એપીએમસીના ચેરમેન દ્વારા ગાડી ભરીને કેરીઓના બોક્સ મોકલતા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે. જોકે લાંચ અધિકારી અને આપવા માટે કેરીના બોક્સ સરકારી ગાડીમાં લાવવામાં આવતા જાગૃત નાગરિકોએ સરકારી કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. હાલમાં કેરીની સિઝન હોવાથી વલસાડ જિલ્લાની રજીસ્ટ્રાર કચેરીમાં અરજદારો પાસે કેરીના બોક્સ આપો, તમારું કામ થઈ જશે તેવી વાતો કરવામાં આવે છે. વલસાડમાં બહુમાળી મકાનના છઠ્ઠા માળે આવેલ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીની ઓફિસ સ્ટાફ માટે એપીએમસીના ચેરમેન દ્વારા મોકલવામાં આવેલ કેરીઓ સરકારી ગાડીમાં લાવવામાં આવી હતી. એક તરફ લોકોને સરકારી એમ્બ્યુલન્સ મળતી નથી, જ્યારે બીજી તરફ રજીસ્ટ્રાર કચેરીના સ્ટાફ માટે કેરીઓ લાવવા માટે સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે. રજીસ્ટ્રાર કચેરીમાં મોકલવામાં આવેલ કેરીઓ નેતાએ પોતાના કામો કરાવવા માટે મોકલાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને વલસાડની સરકારી કચેરીમાં બનેલી આ ઘટનાથી ભ્રષ્ટ અધિકારીઓના ચહેરા ખુલ્લા પડી ગયા છે. મને તો એવું આઈડિયા નથી, પણ મને એવું કીધું કે જીવાભાઈ આવે છે ને ધરમપુર, એમણે સ્ટાફને હારું એક એક બોક્સ મોકલાવ્યું છે. અચ્છા, એવું કીધું તમે જોયે તો જીવાભાઈને. એ કોણ જીવાભાઈ? કોણ? મારું નામ દીપક પટેલ, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મુવમેન્ટ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત મુવમેન્ટ નો એક સભ્ય છું. આજે હું વલસાડ જિલ્લા પંચાયતમાં શિક્ષણના પ્રશ્ને અને બાળ સુરક્ષાના પ્રશ્ને આવ્યો હતો. તો આ કચેરીમાં મારું કામ પતાવીને નીચે ઉતર્યો ત્યારે એક ગાડી અહીં હતી, સરકારી ગાડી, એની પર ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર લખેલું, આખી ગાડી કેરીથી ભરેલી છે. તો મને એમ થયું કે સરકારી ગાડીમાં આ બધી વસ્તુ શા માટે, એટલે મેં એમને પૂછ્યું. તો એ જે બે ત્રણ ભાઈઓ હતા એમને ધક્કો મારીને ચાલ પર હટી લીધો અને જે ગાડીમાં આ આખી ખચોખચ ગાડી કેરીના બોક્સથી ભરેલી હતી એ ડ્રાઈવર ગાડી લઈને ભાગી ગયો. એટલે મને શંકા પડી કે આમાં શું છે. એટલે પછી હું અહીંયા પછી આ જગ્યા પર આવ્યો કે અહીંયા આગળ લગભગ આટલા ઘણા બધા બોક્સ હતા. પછી અમારા એક બે મિત્રો એ જે બોક્સ લઈને ભાગ્યા એની પાછા પાછા ગયા તો કચેરીના રૂમોમાં બોક્સ મુકાઈ ગયા અને લોક થઈ ગયો. અને એમ કીધું છઠ્ઠા માળના કોઈ સાહેબ છે અને એક પટેલભાઈ કરીને છે, એમણે આ બધી કેરીઓ સરકારી ગાડીમાં મંગાવી છે, તો મને કે તમે સાહેબને મળી લો, તમારું કામ થઈ જશે. હું મારે સાહેબને મળવાનું કંઈ કામ નથી, તમે આ કેરી સરકારી ગાડીમાં શા માટે લાવ્યા, લાવ્યા તો તમે ભાગો છો શા માટે. આ મોટો પ્રશ્ન છે કે સરકારી અધિકારીઓ આવી આમ કે આમ લે કે દામ કે નામ પર ભ્રષ્ટાચાર કરતા હોય અને આજે રંગેહાથ પકડાઈ ગયા અને સરકારી ગાડી ભાગી જતી હોય તો જિલ્લા કલેક્ટર વલસાડ અને જિલ્લા વિકાસ અધિકારી અને માન્ય જો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની કચેરીના માણસોએ જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો આ ગાડી કેમ અહીંયા આવી, એ ગાડી કોના કહેવા જે આવી, ગાડીનો નંબર, ગાડી લોકેશન બધું અહીંયા છે. તો આ મીડિયાના મિત્રો અને આમ જનતા વલસાડની આમ જનતા મારી વિનંતી છે કે તમે એક સવાલ કરો કે સરકારી ગાડીમાં એ એમ્બ્યુલન્સ તો મળતી નથી, આપણે બે કલાક ફોન કરી નથી મળતી. અમારા પોલીસ મિત્રને ફોન કર્યો તો એ બચાને આવતા 15 મિનિટ થઈ, તો 2.5-3 કલાકથી આ બે નંબરનો માલ અહીં પડ્યો છે. કોનો માલ છે કોઈ જોવા નથી આવતું, અમે સાચવીને ઊભા છીએ. જો અમે અહીંથી આગળ છીએ કે અમે ચોરી ગયા એવો આરોપ મૂકે, એટલા માટે અમે તમને બોલાવ્યા છીએ. પોલીસ મિત્રોને મદદ લઈએ છીએ અને પોલીસને વિનંતી છે કે આ બે નંબરની બિનવારસી મુદ્દામાં અહીં પડ્યો છે, તમે જપ્ત કરો. ચોર લોકો અહીંયા સરકારી ગાડીમાં માલ લેવા છે, પણ હવે પોલીસ કચેરી કઈ કચેરીમાં લોકો કેરીના બોક્સ ઉતારતા બધી કચેરી વખત લઈ ગયા છે.